ગુજરાતીના ફર્સ્ટ વિડીયોની અંદર આપણે જોયું હતું એકમ ચબૂતરો. આ સેકન્ડ વિડીયોની અંદર આપણે જોવાના છે ચબૂતરા એકમની એક્સરસાઇઝ, એટલે કે તેનો અભ્યાસ. અહીં પ્રશ્ન એક આપવામાં આવેલું છે, નીચે આપેલ ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એટલે ચબૂતરાનું જે ચિત્ર આપવામાં આવેલું હતું તે ચિત્ર જોઈને આપણે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર એક છે, ચબૂતરો કોના માટે બાંધવામાં આવેલો હતો? તો સૌથી ઇઝી આન્સર છે કે ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવેલ હતો. તો અહીં આપણે આન્સર જોઈશું, ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે, બરાબર. ચલો પ્રશ્ન નંબર બે, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો આન્સર આવશે, ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે. ચબૂતરો પક્ષીઓ માટે છે, તો પક્ષીઓ માટે ચણ એટલે કે પક્ષીઓના દાણા. ચબૂતરાની અંદર પક્ષીઓ માટેના દાણા નાખવામાં આવે છે, એટલે કે ચણ નાખવામાં આવે છે. પ્રશ્ન નંબર ત્રણ, ચબૂતરા પર છત શા માટે છે? આપણે એકમમાં જોયું હતું ને ચબૂતરા પર એક મોટી છત બનાવેલી હતી, તો તે છત શાના માટે બનાવેલી હોય છે? તો આન્સર આવશે, ઉનાળા અને ચોમાસામાં પક્ષીઓને રક્ષણ મળે તે માટે ચબૂતરા પર છત છે. ચબૂતરા પર છત શાના માટે છે? કે ઉનાળા અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે તે માટે. ચલો હવે આપણે સેકન્ડ નંબરની સ્લાઇડ જોઈશું. પ્રશ્ન નંબર ચાર, પંખીને પીવા માટે શી વ્યવસ્થા છે? પંખીને પીવા માટે તે ચબૂતરામાં શી વ્યવસ્થા કરેલ છે? તો આન્સર આવશે, પંખીને પાણી પીવા માટે ચબૂતરે પાણીની ઠીબ લટકાવેલી છે. તો આપણે ચિત્રમાં જોયું હતું ને ચબૂતરાની ઉપર એક નાની વાટકી લટકાવેલી હતી, તો એને કહેવામાં આવે છે પાણીની ઠીબ, જે લટકાવેલી હતી જેના અંદરથી પક્ષીઓ પાણી પી શકે. પછી છે ક્વેશ્ચન નંબર પાંચ, નિસરણીનો શો ઉપયોગ થતો હશે? ચિત્રમાં આપણે નિસરણી જોઈ હતી ને, તો એ નિસરણીનો શો ઉપયોગ થતો હશે? તો જવાબ આવશે, નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામાં ચણ નાખવા માટે થતો હશે. નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામાં ચણ નાખવા માટે થતો હશે. પ્રશ્ન નંબર છ, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? ચિત્ર એ જે ચબૂતરાવાળું ચિત્ર હતું તેની આસપાસ થોડાક પ્રાણીઓ હતા ને, કયા કયા પ્રાણીઓ હતા એ રહે, ચલો યાદ કરો. ઓકે, તેના અંદર પ્રાણી હતું બકરી, કૂતરો, ગાય અને બીજું કોણ બેસેલું હતું ચબૂતરાના ઓટલા પર? યસ, માણસ. તો આન્સર આવશે, ચિત્રમાં આ પ્રાણીઓ જોવા મળે છે, એમાં આવશે ગાય, બકરી, કૂતરું અને માણસ. આ ચાર વ્યક્તિઓ ચિત્રની અંદર જોવા મળે છે. થર્ડ નંબરની સ્લાઇડ જોઈશું, ચબૂતરા, અહીં પ્રશ્ન બે શરૂ થાય છે અને પ્રશ્ન બે છે, ચબૂતરા વિશે પાંચ વાક્યો લખો. આપણે ચબૂતરા વિશે પાંચ વાક્યો, ફાઇવ સેન્ટેન્સ લખવાના છે. તો ફર્સ્ટ છે, અમારા ગામમાં એક ચોક વચ્ચે એક ચબૂતરો છે. અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબૂતરો છે. પછી બીજું છે, તે ખૂબ ઊંચો છે. ચબૂતરો કેવો છે? ખૂબ ઊંચો છે. તેમાં લોકો ચણ નાખે છે, ચબૂતરાની અંદર લોકો ચણ નાખે છે. પછી આવશે, સવાર સાંજ પક્ષીઓ ત્યાં ચણવા આવે છે. એ ચબૂતરાની અંદર સવાર સાંજ પક્ષીઓ ત્યાં ચણવા આવે છે. પછી ચબૂતરામાં લટકાવેલ ઠીબમાંથી પક્ષીઓ પાણી પીએ છે. ચબૂતરાની અંદર જે વાટકી લટકાવેલી છે પાણીની, તેના અંદરથી પક્ષીઓ પાણી પીવે છે. આ થઈ ગયા ચબૂતરા વિશેના પાંચ વાક્યો. હવે નેક્સ્ટ જ્યારે પીરિયડ આવશે, વિડીયો આવશે, ત્યારે આપણે આ જ સ્વાધ્યાયને થોડાક આગળ વધારીશું. તો ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.